હવે આગળ વાત કરી તો અરવલ્લી જિલ્લાના મોડાસાના મદાપુર રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગામજનોએ ઉપચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલને જોડતો 5 કિલોમીટરનો ડામર રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. આ બિસ્માર માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હોવાથી ખેડૂતો, વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા દૂર ન થતાં આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મદાપુરથી રખિયાળને 10 ગામડાને જોડતો આ રસ્તો 7 વર્ષ પહેલા ડામરથી પાક્કું કરાયો હતો અને છેલ્લા 3 વર્ષથી માર્ગ બિસ્માર બનતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો નહીં પણ કપચી જ દેખાય છે. પરિણામે વારંવાર નાના મોટા અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે. ગ્રામજનો દ્વારા વારંવાર બાંધકામ વિભાગ અને સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં કોઈ સમારકામ કે નવીન રોડ ન બનાવતા આખરે કેસરપુરા, મોહનપુરા, રખિયાલ, ભચડિયા, જાલમપુર ગામના ગ્રામજનો આ રસ્તા પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જયદીપ પાટિયા, ZS TV, અરવલ્લી. બેન વિનોદભાઈ પટેલ છે, મોહનપુર કંપાઉન્ડની રહેવાસી છું. અમારે અહીંયા લગભગ આજ હું 30 વર્ષથી આ કંપાઉન્ડ અંદર પરણીને આવી છું, પણ આ 7 વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારે આવવામાં, છોકરાઓને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે અને અકસ્માત વારંવાર થાય છે. તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં ને જ્યાં ત્યાં રસ્તા બગડે છે તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે, તો અમારા કંપાઉન્ડમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ. તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહીંયા આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે, અને આ ગ્રાન્ટ તો ક્યારની પાસ થઈ ગઈ છે, પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તા અમે કોઈ અમારે વ્યવસ્થા જ નથી. તો અમે સરકારશ્રીને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને એમ અમારો આ રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત થતા અટકાવો, અમારા બાળકો બચાવો. એમ સ્કૂલમાં જતા પણ અત્યારે એકદમ મૂંઝવાય છે કે કઈ રીતે થઈએ. તો બસ, તો અમે આ વોટનો અત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકારશ્રી સાહેબને કહીએ છીએ કે અમે વોટનો બહિષ્કાર કરશું જો આ રસ્તો ના બન્યો તો, કાં વોટ ને કાં રોડ અમારો. બસ સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.